મિત્રો કહેવાય છે ને કે જ્યારે દુઃખ આવે છે તો ચારે બાજુથી ઘેરી વળે છે, જે આ મિત્રો આ 4 વર્ષની બાળકી સાથે પણ કંઈ આવું જ થયું હતું. એક હાદસામાં આખો પરિવાર ખત્મ થઈ ગયો અને જ્યારે સ્મશાનમાં તેઓ પોતાના પિતાની લાશને અગ્નિદાહ આપી રહી હતી ત્યારે કંઈ એવું થયું કે તે જોઈને બધાના હોશ ઉડી ગયા હતા. મિત્રો શું છે હકીકત, ચાલો આપણે વિસ્તારથી જાણીએ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો 4 વર્ષની એક બાળકીએ 74 વર્ષીય પિતાને મુખાગ્નિ આપી હતી. નાની બાળકી પૂછી રહી હતી કે પપ્પાને શું થયું, તેઓ ક્યાં જતા રહ્યા. આ સવાલનો જવાબ આપવાની કોઈનામાં હિંમત ન હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. મિત્રો વાસ્તવમાં સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશ મેરઠના શાસ્ત્રીનગરની છે. ત્યાંના રહેવાસી 74 વર્ષીય દેવેન્દ્ર ત્યાગી કે જેઓ રોલ્સ ટેક્સ વિભાગમાંથી નિવૃત્ત થયેલા હતા, થોડા વર્ષ પહેલાં તેમના જીવનમાં એવી ઘટના ઘટી કે એક જ ઝાટકામાં બધું જ બરબાદ થઈ ગયું હતું. ઓછા સમયમાં તેમનો હસતો પરિવાર એક જ ઝાટકામાં ખતમ થઈ ગયો હતો. થોડા સમય બાદ તેમના ઘરે ટેસ્ટ ટ્યુબ પદ્ધતિ દ્વારા બાળકી જન્મી હતી, પરંતુ તેના 4 વર્ષ બાદ હવે દેવેન્દ્ર ત્યાગીનું અવસાન થઈ ગયું છે. દીકરો અને દીકરી બંને મૃત્યુ પામ્યા. મિત્રો હકીકતમાં દેવેન્દ્ર ત્યાગીને સંતાનમાં એક છોકરો અને એક છોકરી હતા. બંનેના લગ્ન થઈ ગયા હતા, પરંતુ વર્ષ 2018માં તેના પુત્રનું બ્રેન હેમરેજને કારણે 36 વર્ષની વયે મૃત્યુ થયું હતું. તેના 1 મહિના બાદ તેની પરણિત દીકરી પ્રાચી પણ મૃત્યુ પામી હતી. બંને પોતાની પાછળ 2 નાના બાળકો છોડી ગયા હતા, પરંતુ નિયતિએ દેવેન્દ્રને પાછો બીજો ઝટકો આપ્યો. સંકટના સમયમાં દેવેન્દ્રના જમાઈ અને પુત્રવધુએ તેમનાથી અંતર રાખવા માંડ્યા અને જમાઈ અને પુત્રવધુએ અલગ અલગ લગ્ન કરી લીધા. તેઓ તેમના બાળકો સાથે અલગ રહેવા લાગ્યા. આ સ્થિતિમાં દેવેન્દ્ર અને તેની પત્ની મધુ, જેની ઉંમર 66 વર્ષ હતી, બંને એકલા રહેવા માટે મજબૂર થઈ ગયા હતા અને ત્યારબાદ તેઓ એકલતાનું જીવન જીવી રહ્યા હતા. દેવેન્દ્ર ત્યાગી તેમના પુત્ર અને પુત્રીના મૃત્યુથી અંદરથી ભાંગી ગયા હતા. સંતાનોના મૃત્યુ બાદ ઉંમરના તબક્કે દેવેન્દ્ર અને તેની પત્ની મધુ પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. આ સ્થિતિમાં બંનેએ નક્કી કર્યું કે તેઓ તેમના વંશને આગળ વધારવા માટે ટેસ્ટ ટ્યુબ પદ્ધતિનો સહારો લેશે. આ પછી વર્ષ 2020માં 70 વર્ષની ઉંમરે દેવેન્દ્ર અને તેમની પત્ની મધુએ ટેસ્ટ ટ્યુબ પદ્ધતિ દ્વારા એક પુત્રીને જન્મ આપ્યો, જે અત્યારે 4 વર્ષની છે. પરંતુ ગઈકાલે દેવેન્દ્ર ત્યાગીનું પણ નિધન થઈ ગયું હતું. હવે પરિવારમાં માત્ર તેમની પત્ની મધુ અને 4 વર્ષની બાળકી સિવાય બીજું કોઈ રહ્યું નથી. આથી તેમની 4 વર્ષની બાળકીએ પોતાના 74 વર્ષના પિતાની ચિતાને મુખાગ્નિ આપ્યો હતો.